समाचार ना प्रायोजक छे दीप कला साड़ी शोरूम डीसा। આવતીકાલે વિજય રૂપાણી આવી રહ્યા છે પાલનપુર। આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લીધી મુલાકાત। ખેલ મહાકુંભ કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ। કોંગ્રેસની પ્રદેશ કક્ષાની ટીમે કરજા ગામની લીધી મુલાકાત। સિવિલમાં ઘાયલ પરિવારને પાટકી સાંત્વના। કલેક્ટરને આવેદનપત્ર સોંપી દલિત પરિવારને અન્યત્ર ખસેડી જમીન આપવા કરી માંગ। થરાદમાં નર્મદા નહેરના બાબુઓને સણસણતો તમાચો। ખેડૂતો જાતે જ કરી રહ્યા છે કેનાલ રિપેરિંગ। 30,000 ભેગા કરીને સરકારી કામ જાતે ઉપાડ્યું। દાંતીવાડા ડેમમાંથી યુવકની મળી લાશ। પરિવારજનોએ હત્યાની આશંકા કરી વ્યક્ત। પાલનપુરના વડલીવાળા પરા વિસ્તારમાં સેવાભાવી યુવાનના નિધન બાદ નવરાત્રી કાર્યક્રમ કરાયો મોકૂફ। દિવંગત આત્માને પાઠવાઈ શ્રદ્ધાંજલિ। ડીસામાં ભગવાનને છેતરી રહ્યા છે ભેજાબાજો। કેમિકલથી બનતા પૂજન ઘીનું ઉત્પાદન ધમધમ્યું। નવરાત્રીમાં હજારો લીટર ઠલવાશે ડુપ્લિકેટ ઘી ચાચર ચોકમાં। ધર્મના ઠેકેદારો મૌન। અક્ષર પુરુષોત્તમ પ્રમુખ સ્વામીજી મહારાજને ડીસા અને ધાનેરામાં અપાઈ શ્રદ્ધાંજલિ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુરમાં ખેલ મહાકુંભના ઉદઘાટન કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્યના રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જિલ્લાના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજ્યા બાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી। કાર્યક્રમમાં ક્યાંય કોઈ કચાશ ન રહી જાય તેનું વિશેષ ધ્યાન રખાઈ રહ્યું છે। મીડિયા કવરેજમાં કોઈ તકલીફ ન રહે તે હેતુથી તમામ માટે ઓળખકાર્ડ ફરજિયાત બનાવાયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં પ્રથમવાર જ મુખ્ય પ્રધાન બન્યા બાદ વિજય રૂપાણી પાલનપુર આવી રહ્યા છે। અમીરગઢ તાલુકાના કરજા ગામે મૃતક પશુ ઉપાડવાના મામલે દલિત પરિવાર ઉપર થયેલા હુમલામાં પરિવારની સગર્ભા મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી, જે હાલ પાલનપુર સિવિલમાં સારવાર લઈ રહી છે। જોકે હવે આ મુદ્દો રાજકીય સ્તર ઉપર છવાયો છે ત્યારે આજે કોંગ્રેસના એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેને સિવિલમાં પીડિતાની મુલાકાત લીધી હતી અને પીડિતોને અન્યત્ર વસવાટ કરવા જમીન માટેની માંગ પણ કરી હતી। બનાસકાંઠાના અમીરગઢના કરજા ગામે મૃતક પશુ ઉપાડવાના મામલે ગામના કેટલાક ઇસમો દ્વારા દલિત પરિવાર ઉપર થયેલા હુમલામાં એક સગર્ભા મહિલાને ઇજાઓ પહોંચી હતી। જોકે પીડિતાને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે લવાયા બાદ મામલો ગરમાયો હતો અને આ મામલાએ રાજકીય રંગ પકડ્યો છે। ગઈકાલે ઉના દલિત અત્યાચાર સમિતિના કન્વીનરની મુલાકાત બાદ આજે ગુજરાત કોંગ્રેસના એસસી ડિપાર્ટમેન્ટ સેલના ચેરમેન નૌશાદ સોલંકી સહિતની ટીમે તથા સ્થાનિક ધારાસભ્યોએ પાલનપુર સિવિલમાં પીડિતા સંગીતાબેનની મુલાકાત લઈ પીડિતા અને દલિત પરિવારને તમામ પ્રકારની સહાયની ખાતરી આપી હતી। આ ગામમાં 50-60 ઘરોનું દલિતોનો વાસ વસે છે અને તદ્દન બધા નિરાશ્રિત અવસ્થામાં છે। એમનો ડેમ બનવાથી બધા પુનર્વસનમાંથી આવેલા બધા જમીન વિહોણા છે અને આવકનું બીજું કોઈ સાધન નથી। અત્યંત ગરીબી પરિસ્થિતિની અંદર એ લોકો રહે છે અને આજે એ લોકો ભયની અંદર જીવી રહ્યા છે અને ખૂબ અમે જ્યારે એમને મળવા ગયા ત્યારે એમના વૃદ્ધ સંગાભાઈ અમારી સાથે વાત કરતાં કરતાં ધ્રુસકે ને ધ્રુસકે માણસ રડી પડે છે અને રડતા રડતા કે સાહેબ અમને ગમે ત્યાં જંગલમાં દેશના ગમે ખૂણે અમને રહેવા માટે જગ્યા આપી દો સાહેબ, અમને એક જમીન ખેડવા માટે આપી દો, અમારા ગામમાં હવે રહેવું નથી આ ગામમાં। આ પરિસ્થિતિ એક ભાઈનો જે પ્રકારે ગુજરાતની અંદર માહોલ ઊભો થયો છે ખરેખર ભારતીય જનતા પક્ષની આ સરકાર માટે શરમજનક બાબત છે અને એમની જો આંખ નહીં ખોલે તો ગરીબોનો આંતરડા કકડશે અને ગરીબોની પછી જ્યારે અવાજ ઉઠશે ત્યારે આ સરકારને બચી શકશે નહીં। અમે તમારા સૌના માધ્યમથી આ સરકારને ચેતવણી આપવા માંગીએ છીએ કે હવે હદ થઈ છે। વાવ તાલુકાના સરહદે આવેલા રાછેણા, ચોથર નેસડા, ચંદનગઢ, આછુવા સહિતના ગામોને નર્મદાનું પાણી ન મળતું હોવાની અગાઉ રજૂઆતો નર્મદા વિભાગને કરવા છતાં કેનાલમાં પાણી ન છોડાતા રાછેણા ગામના ખેડૂતોએ નાયબ કલેક્ટર કચેરીએ ઉપવાસ આદર્યા હતા। સરહદે આવેલા વાવ તાલુકાના ગામડાઓના ખેડૂતોની હાલત અતિ કફોડી બની જતાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દુષ્કાળ તેમજ પૂર પ્રકોપના વર્ષો વિતાવ્યા બાદ ચાલુ ચોમાસે વરસાદ નહીવત થતા ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી હતી। જ્યારે આ સરહદી વિસ્તારમાં આવેલી કેનાલો જાણે શોભાના ગાંઠિયા સમાન હોય એમ ભાગ્યે જ કેનાલમાં પાણી જોવા મળે છે, જેથી ખેડૂતોને ખાવા અન્ન અને પશુઓને ઘાસચારો ખૂટી રહ્યો છે।
ચોમાસું વાવેતર કરેલ પાક પાણીના અભાવે સુકાઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવા નર્મદા વિભાગને લેખિત રજૂઆતો કરી આજીજી કરી હતી. તેમ છતાં છેવાડા સુધી પાણી પહોંચ્યા ન હતા, જેને લઈને ખેડૂતો વ્યાકુળ થઈ ઉઠતા ન્યાય માટે ઉપવાસનો માર્ગ અપનાવી ગતરોજ થરાદ પ્રાંત કચેરીએ 60-70 ખેડૂતો કેનાલમાં પાણી છોડાવવા ઉપવાસ ઉપર ઉતર્યા હતા. ત્યારે જોવાનું એ રહ્યું કે ઉપવાસ ઉપર ઉતરેલા ખેડૂતોને ગતિશીલ ગુજરાતમાં ન્યાય મળશે ખરા. સરહદી બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂની સ્મગલિંગને અટકાવવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં ગેરકાયદેસર દારૂની સ્મગલિંગનો કારોબાર અટકવાનું નામ જ લેતો નથી. ત્યારે ડીસા તાલુકા પોલીસે વધુ એક વખત ડીસા તાલુકાના બળદ ગામ તરફથી આવી રહેલી એક મેક્સ ગાડીમાંથી 228 રંગ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે કરેલી આ કાર્યવાહીમાં 26,400ની કિંમતનો વિદેશી દારૂ, 1,20,000ની મેક્સ ગાડી અને 1,000 રૂપિયાના 2 મોબાઈલ ફોન મળી ગાડાના પ્રકાશસિંહ વાઘેલા અને અનુપસિંહ વાઘેલાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક થરાદમાંથી નીકળવાની ખાનગી બાતમી મળતા થરાદ ડીવાયએસપી ઉમેશ પટેલની સૂચના હેઠળ પીઆઈ જીજે ચાવડાએ પોલીસ સ્ટાફ સાથે રાખી જૂની આરટીઓ નજીકથી દારૂ ભરેલી ટ્રક સાથે 2ની અટક કરી ગાડી સહિત દારૂમાંથી 9.5 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. થરાદ પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે સાંચોર થરાદ હાઈવે ઉપર જૂની આરટીઓ નજીક વોચ ગોઠવી રાજસ્થાન તરફથી આવતી બાતમી મુજબની ટ્રકને રોકાવી હતી. ટ્રકમાંથી તલાશી દરમિયાન 3,51,600ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રક સહિત દારૂ મળી 9,52,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જોધપુરના ગાડી ચાલક નારાયણરામ ત્રિકમરામ જાટ અને માલિક ભવરરામ મોતીરામ જાટ બંનેની અટક કરી તેમની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લાખણી એપીએમસીમાં ભાજપ દ્વારા સફાઈ અભિયાન યોજાયું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપાડેલા સફાઈ અભિયાનને સાર્થક કરવા આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે લાખણી તાલુકા ભાજપના કાર્યકરો લાખણી માર્કેટયાર્ડના મહાત્મા ગાંધી હોલ ખાતે એકઠા થયા હતા અને સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે માર્કેટ સમિતિ ચેરમેન તેજાભાઈ ભુરિયા, લાખણી તાલુકા ભાજપ પ્રમુખ હેમરાજભાઈ કાગ, તાલુકા મહામંત્રી ટીપી રાજપૂત સહિત કાર્યકરો જોડાયા હતા. લાખણી તાલુકા ભારતીય જનતા પાર્ટી વતી લાખણી તાલુકા એપીએમસીના પ્રાંગણમાં એક મોટી ભારતીય જનતા પાર્ટીની મિટિંગ યોજી એમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મજયંતિ પ્રસંગે અને આપણા ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્વચ્છતા અભિયાનમાં આ ભાગ લઈ અને સૌ કાર્યકરોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ અને સારી એવી કામગીરી કરી અને આ પ્રેરણાથી સ્વચ્છ ભારતમાં ખૂબ સહયોગ કરે અને સ્વચ્છતામાં ખૂબ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ જોડાવે અને ભારત સ્વચ્છ ભારતના મિશનમાં સૌ સાથ સહકાર આપે એવી ભારતીય જનતા પાર્ટી વતી આપ સૌને મારી વિનંતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. થરાદમાં નર્મદા નહેરના બાબુઓને સણસણતો તમાચો. ખેડૂતો જાતે જ કરી રહ્યા છે કેનાલ રિપેરિંગ. 30,000 ભેગા કરીને સરકારી કામ જાતે ઉપાડ્યું. દાંતીવાડા ડેમમાંથી યુવકની મળી લાશ. પરિવારજનોએ હત્યાની આશંકા કરી વ્યક્ત. પાલનપુરના વડલીવાળા પરા વિસ્તારમાં સેવાભાવી યુવાનના નિધન બાદ નવરાત્રી કાર્યક્રમ કરાયો મોકૂફ. દિવંગત આત્માને પાઠવાઈ શ્રદ્ધાંજલિ. ડીસામાં ભગવાનને છેતરી રહ્યા છે ભેજાબાજો. કેમિકલથી બનતા પૂજન ઘીનું ઉત્પાદન ધમધમ્યું. નવરાત્રીમાં 1,000 લીટર ઠલવાશે ડુપ્લિકેટ ઘી. ચાચર ચોકમાં ધર્મના ઠેકેદારો મૌન. અક્ષર પુરુષોત્તમ પ્રમુખ સ્વામીજી મહારાજને ડીસા અને ધાનેરામાં અપાઈ શ્રદ્ધાંજલિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
दीप कला The luxurious sari and dress material hall दीप कला शुभ प्रसंगों की खरीदी માટેનું એકમાત્ર ડેસ્ટિનેશન દીપકલા જોધપુરી જયપુરી બેંગોલી તેમજ મારવાડી પાનેતરનો ક્લાસ 1 ખજાનો એકદમ વ્યાજબી ભાવ રેટ પર ડ્રેસ મટીરિયલ્સ નો હાઈ પ્રોફાઇલ કેટલોગ કલેક્શન ઉઢામણા હોલસેલ રેટ પર દીપકલા અ પેસેજ ઓફ સ્ટાઇલ દીપકલા સાડી શોરૂમ દીપકલા શોપિંગ 3 હનુમાન મંદિર રોડ હાઈવે ડીસા ફોન 222-464 વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર ડોક્ટર અંકિત પઢિયાર હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હાઈવે ડીસા ફોન નંબર 228-772-222-201 મોબાઈલ નંબર 94-294-22-201 રાજકમલ ફ્રેશ રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે સાથે સાથે નેચરલ જ્યુસ થીક શેક રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે રાજકમલ ફ્રેશ પાલનપુર રાજકમલ ફ્રેશ ડીસા અલ્યા ચંદુ ક્યાં જાય છે હવે તમે જ કઈક સારો ધંધો બતાવો તને રિક્ષા આવડે છે ને તો ચાલ મારી સાથે એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે આ ફોર્મ ભરી દો આ ફોર્મ તમે જ ભરી આપો એ તો 3 ચોપડી જ ભણેલા છે લો સાહેબ ફોર્મ ભરાઈ ગયું લો સાહેબ આ મારું ડાઉન પેમેન્ટ અતુલ શક્તિ હે મેરે પાસ એરોડાયનામિક લુક મજબૂત બોડી પાવરફુલ હેડલાઇટ હાથથી ઓપરેટ થતી ક્લચ સેલ્ફ સ્ટાર્ટ વિશાળ જગ્યા વધુ માઇલેજ વાળું પાવરફુલ DI એન્જિન શ્રીરામ ઓટો એજન્સી પાલનપુર ડીસા હાઈવે જોડનાપુરા સ્કૂલની બાજુમાં હોટલ ઝાયકાની સામે પાલનપુર વન્ના સેલિબ્રેશન પ્રસ્તુત કરે છે માતાજીનો ગરબો તારીખ 6-7-8 ઓક્ટોબર 2016 સમય રાત્રે 8 કલાકે સ્થળ વન્ના સેલિબ્રેશન ડીસા પાલનપુર હાઈવે ડીસા પાસ બુકિંગ સંપર્ક વન્ના સેલિબ્રેશન ડીસા કૃષ્ણા પાર્લર 3 હનુમાન મંદિર પાસે આરકે ગિફ્ટ ડિમ્પલ ટોકીઝ પાસે પ્રતિક જ્વેલર્સ સોની બજાર ઉમિયા સ્વીટ્સ જલારામ મંદિર સામે ડીસા વન્ના સેલિબ્રેશન પ્રસ્તુત કરે છે માતાજીનો ગરબો વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં થરાદ તાલુકાના ચારડા સીમમાંથી પસાર થઈ ઉચપા ચુંવા અને ગંભીરપુરા જતી ચારડા ઉચપા માઇનોરમાં સતત નવમીવાર ગાબડું પડતા પાણી વગર ખેતરોમાં રહેતા ખેડૂતો સહિત પશુપાલકોની હાલત કફોડી બની છે તૂટેલી કેનાલ રિપેરિંગ કરવા માટેની રજૂઆત છતાં રિપેરિંગ કામ હાથ ન ધરાતા આખરે ચુંવા ગંભીરપુરા અને ઉચપા ગામના ખેડૂતોએ 30,000 રૂપિયાના સ્વયં ખર્ચે તૂટેલી કેનાલનું કામ હાથ ધર્યું હતું વાથરાજ પંથકની કેનાલોના કામોમાં ભારે ગેરરીતિના પગલે છાસવારે કેનાલો તૂટી જાય છે જેથી ખેડૂતોને સમયસર પાણી મળતું નથી બીજી બાજુ તૂટેલી કેનાલોનું રિપેરિંગ કામ સમયસર કોન્ટ્રાક્ટરો દ્વારા ન કરાતા સુકાધા પાક અને પશુધન બચાવવા ખેડૂતો સ્વયં
खर्चे केनालनું રિપેરિંગ કરતા હોવાના કિસ્સાઓ દિન પ્રતિદિન બહાર આવી રહ્યા છે. ચારડા ઉચપા માઇનોર કેનાલમાં સતત નવમી વાર ગાબડું પડતા છેવાડાના ગામો સુધી પાણી પહોંચતું નથી, જેથી વાવેતર કરેલ પાક સહિત પશુધન બચાવવું મુશ્કેલ પડી રહ્યું છે. બીજી બાજુ તૂટેલી કેનાલ રિપેરિંગ કરવા ખેડૂતો દ્વારા રજૂઆત કરાતા અધિકારીઓ ઉડાઉ જવાબો આપે છે. દિવાળી પછી કેનાલ રિપેરિંગ થશે, જેથી પશુધન અને પાક બચાવવા માટે ઉચપા ચુવા અને ગંભીરપુરા ગામના ખેડૂતોએ 30,000 નો ફાળો કરી સ્વયં ખર્ચે કેનાલ રિપેરિંગ કરવા જાતે કામે લાગ્યા હતા. તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું ન હતું, જેથી આ અંગે જિલ્લા કલેક્ટર સત્વરે નોંધ લઈ યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરી હતી. ધાનેરા પોલીસે 48 કલાકમાં 3 ગાડી સાથે વિદેશી દારૂની 2,502 બોટલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા દારૂની હેરાફેરી માટે જાણીતું સેન્ટર માનવામાં આવે છે અને ધાનેરા આ દારૂનું પ્રવેશદ્વાર મનાય છે. તેવામાં બનાસકાંઠા SP નીરજ બળગુજરની સૂચના મુજબ ધાનેરા PI RK પાઠક દ્વારા ધાનેરા પોલીસની અલગ અલગ ટીમો બનાવી કાચા રસ્તા તેમજ રાજસ્થાનને જોડતા તમામ રસ્તા પર ગતરોજ વહેલી સવારથી નાકાબંધી ગોઠવવામાં આવી હતી અને વિવિધ ચેકપોસ્ટ પર વાહન ચકાસણી કરવામાં આવી રહી હતી, જેથી ધાનેરાના અલગ અલગ વિસ્તારમાંથી 3 વાહન સાથે 3 વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમો ઝડપાઈ ગયા હતા, જેમાં જડિયા ગામ નજીકથી હરેશ ભૂરા મિસ્ત્રીની ગાડીમાંથી 741 બોટલ મળી આવી હતી, જ્યારે ધાનેરા કારગીલ 3 રસ્તા નજીક પૂરણસિંહની ગાડીમાંથી 108 બોટલ મળી આવી હતી. અને આજે વહેલી સવારે મળતી બાતમીના આધારે સરાલ ગામ નજીકથી વાહન ચાલક જગમાલ રાજપૂતના કબજામાંથી 1,680 બોટલ મળી આવી હતી. ધાનેરા પોલીસની સઘન તપાસના કારણે વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ધાનેરા પોલીસે 3 વાહન સાથે 11,59,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. ધાનેરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RK પાઠક સાહેબે મહેરબાન જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી થરાજ નાઓની સૂચના અનુસંધાને અત્રે ધાનેરા પોલીસ સ્ટેશનમાં પોલીસના માણસો સાથે દારૂબંધીનો સખત અમલ થાય અને ગુજરાતમાં રાજસ્થાન તરફથી આવતા દારૂનો જથ્થો ઘુસાડનારા સામે લાલા કરતા અલગ અલગ ટીમો બનાવી તેઓની સૂચના મુજબ ગઈ તારીખ 25/9ના રોજ સવારથી ઝુંબેશ રાખવામાં આવેલ, જે દરમિયાન વોચ રાખતા રાજસ્થાન તરફથી ઘુસાડવામાં આવતો પરપ્રાંતીય દારૂ જે 3 વાહનો પકડી પાડેલ છે અને 3 વાહનોની અંદરથી અલગ અલગ રીતે 2,705 બોટલ પરપ્રાંતીય દારૂની મળી આવતા કુલ મુદ્દામાલ 3 વાહનો સહિતનો 11,59,600 જેટલી કિંમત થવા જાય છે અને તે વાહનો સાથે દારૂ ઘુસાડનાર 3 ઈસમોને પકડી પાડેલ છે અને તેઓ વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને આ જથ્થો ઘુસાડનાર અને અહીંયા કોણ લેનાર છે, કોને આપવાનો હતો એ અલગની રિમાન્ડ દરમિયાનની તપાસ થઈ ચાલુ છે. આમાં જે કંઈ પણ આ જથ્થો ઘુસાડનાર અને લાવનાર હશે એમાં કોઈ પણને બકસવામાં આવશે નહીં અને કાયદેસરની તપાસમાં જે પણ હશે તે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ધાનેરા તાલુકાના રૂણી ગામે દુકાનમાં આગ લાગતા નાના વેપારીને લાખોનું નુકસાન થયું છે. ધાનેરા તાલુકાના રૂણી ગામમાં દીપકભાઈ જોશીની દુકાનમાં વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, જેમાં દુકાનમાં પડેલી તમામ ચીજવસ્તુ બળીને ખાક થઈ ગઈ હતી. દીપકભાઈ દ્વારા નાના ગામમાં લોકોને તમામ ચીજવસ્તુ મળી રહે તેથી એક જ દુકાનમાં અલગ અલગ માલસામાન લાવી તે પોતાની રોજીરોટી મેળવતા હતા. સવારે 7 કલાકની આસપાસ ગ્રામજનો દ્વારા આગ લાગ્યાના સમાચાર મળતા દીપકભાઈ પોતાની દુકાને આવી પહોંચ્યા હતા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુકાન નજીક જવાયું ન હતું. ત્યારે ગ્રામ લોકોની મદદથી દુકાનનું શટર ખોલતા દુકાનમાં પડેલી તમામ ચીજવસ્તુઓ બળી ગઈ હતી, જેમાં ફ્રીજ, LCD TV, લેપટોપ, કરિયાણાનો સામાન, કટલરી સામાન સહિત ફર્નિચર બળીને રાખ થઈ ગયું હતું. ધાનેરા તાલુકા વિકાસ અધિકારી મફતભાઈ જોશીને જાણ કરાતા ધાનેરા તાલુકા પંચાયત સર્કલ ફાલ્ગુનભાઈ ચૌધરી, તલાટી ભરતભાઈ સુથાર જગ્યા ઉપર પહોંચી પંચ કેસ કરી તપાસ હાથ ધરી હતી.
6 વાગ્યાની આસપાસ અમે સૂતા હતા અને અચાનક દુકાનની અંદરથી ધુમાડા નીકળવાના ચાલુ થઈ ગયા અને પછી આજુબાજુના લોકોએ આવીને કીધું ત્યારે દુકાન ખોલી પાછળનો દરવાજો એટલે અંદર જવા તેવી પોઝિશન જ નહોતી. અંદરની બધી પ્લાસ્ટિકની વસ્તુ બળી ગયેલી હતી અને ધુમાડા ચાલુ હતા. પછી ખોલ્યું એટલે હવે અંદર જવા એમ જ નહોતું. પછી આગળના માણસો ભેગા થઈ 10-12 જણા અને આગળના ભાગનું શટર તોડ્યું એટલે અંદર લગભગ બધું ગળી ગયેલું જતું. કંઈ વસ્તુ હતી જ નહીં. એમાં 2 ફ્રીજો હતા, લેપટોપો પડ્યા હતા અંદર અને બધી ઇલેક્ટ્રોનિકની વસ્તુ, પછી કરિયાણું, કટલરી બધું જે તે ઘોડા ફર્નિચર બધું ગળીને સાફ થઈ ગયું હતું. અને આ રીતની પોઝિશન થઈ ગઈ હતી વસ્તુઓની અને પછી ધીરે ધીરે આંગ બળી અને શાંત થઈ. ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આવેલા ઇન્દિરા કોલોનીના રસ્તા ઉપર મસ્ત મોટા ભૂવા પડ્યા છે અને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તંત્રને વારંવાર જાણ કરવા છતાં સત્તાધીશો ઘોર નિંદ્રામાં છે. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ઇન્દિરા કોલોનીના રસ્તા પર મસ્ત મોટા ભૂવા પડ્યા હતા. રાત્રે અંધારામાં લોકો ખાડામાં પડે છે અને વાહનોને અવર જવરમાં તકલીફ પડે છે. ત્યારે ગમે ત્યારે દુર્ઘટના ગમે ત્યારે સર્જાઈ શકે છે. આ બાબતે જિલ્લાના DDOને જાણ કરી હતી પરંતુ હજુ સુધી કોઈ પણ કાર્યવાહી થતી નથી. જો કાર્યવાહી નહીં થાય તો આવનાર સમયમાં વોટ લેવા આવતા નેતાઓને આ વિસ્તારના રહીશો સબક શીખવાડવા તત્પર છે તેમ સ્થાનિક રહીશોએ કેમેરા સામે જણાવ્યું હતું. દાંતીવાડા ડેમમાં 2 યુવકોનો ડૂબી મરવાનો મામલો સામે આવ્યો છે. 2 દિવસથી ગુમ થયેલા બંને યુવકોમાંથી 1 યુવકની લાશ આજે વહેલી સવારના સમયે ડેમમાં તરતી હાલતમાં જોવા મળી હતી. દાંતીવાડા ડેમમાં 2 યુવક ડૂબ્યા હોવાનું જાણવા મળ્યું હતું, જેને પગલે તપાસ કરવા પહોંચેલી દાંતીવાડા પોલીસને ઘટનાસ્થળ પરથી માત્ર 1 જ યુવકની લાશ મળી આવી છે. જ્યારે અન્ય 1 યુવક ડૂબ્યા બાદ જેમ તેમ કરીને બચવામાં સફળ રહ્યો છે. આજે સવારના સમયે ડેમમાંથી મળી આવેલી લાશ નાંદોત્ર ગામના નરસિંહ ઠાકુરની હોવાનું બહાર આવ્યું છે. વહેલી સવારના સમયે પોલીસને જ્યારે ડેમમાં 2 જણા ડૂબ્યા હોવાના સમાચાર મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી, પરંતુ પોલીસને ડેમમાંથી માત્ર 1 જ યુવકની લાશ મળી આવી છે. જ્યારે પાણીમાં ડૂબેલો અન્ય યુવક જેમ તેમ કરીને બચવામાં સફળ રહ્યો હોવાનું ઘટનાસ્થળ પરથી જોવા મળી રહ્યું છે. બચવામાં સફળ થયેલો વ્યક્તિ પાણીમાંથી બહાર નીકળીને નાસી ગયો છે. આ ઘટના બનતા મૃતકના ભાઈ મથુરજી ઠાકોરે જણાવ્યું હતું કે તેમનો ભાઈ ક્યારેય ડેમ તરફ જતો નહોતો, પરંતુ આજે અચાનક ડેમમાંથી તેમના ભાઈની લાશ મળી આવતા તેમના ભાઈ સાથે અન્ય ઈસમે દગો કર્યો હોવાની તેમને આશંકા છે. ત્યારે પોલીસે આ બાબતે ન્યાયિક તપાસ કરવી જોઈએ. મારો ભાઈ આ થતો હતો એ અમને ડેમમાંથી એની લાશ મળી છે એટલે અમને શંકા તો છે કે હવે મારો ભાઈ કોઈ દિવસ ડેમમાં જતો જ ના, સાથે એને લઈ જવામાં આવ્યો છે એટલે એમાં મને થોડા ઘણું જોવાનું ભીતી લાગે છે કે જે એના ભોણાનો મોં હાથ લાગુ હતું એ પૂરી કાયરી કરવી પડે છે. કેમ કે અમને બીજું એમાં કોઈ કે કોઈ દિવસ આ ડેમમાં જતો જ ના, પીતો ખરું પણ કોઈ દિવસ ના જતો, એટલે એના માટે તમે સખત કરવાનું. વહેલી સવારે પોલીસને ડેમના પાણીવાળા વિસ્તારમાંથી નાંદોત્રાના નરસિંહ ઠાકોરની લાશ મળી આવ્યા બાદ પોલીસે લાશને ડેમમાંથી બહાર નીકળીને PM અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
ભાભરના બે મકાનોના તાળા તૂટ્યા છે. ગરફોડ ચોરીની આ ઘટનામાં ચોરોએ સરકારી બાબુઓના મકાનોને નિશાન બનાવ્યા છે. ભાભરમાં ચંદ્રલોક સોસાયટીમાં રહેતા અને ભાભર તાલુકા પંચાયતમાં નરેગા શાખામાં કોમ્પ્યુટર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ એસ સોલંકી, જેઓ ગત રાત્રે ઘરે મહેમાન આવેલ હોવાથી રાતે ઘરના ધાબા પર સૂતા હતા, તે દરમિયાન અજાણ્યા શખ્સોએ મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં સોના ચાંદીના દાગીના તથા 1500 રૂપિયા રોકડા સહિત 76,500ની ચોરી કરી હતી. સવારે જ્યારે પરિવારજનો ઉઠ્યા ત્યારે ધાબા પરથી નીચે આવ્યા ત્યારે ખબર પડી અને ચોરીની આ ઘટના ભાભર પોલીસને જાણ કરી હતી. આ ઉપરાંત ચોરોએ જતા જતા માધવ સિટીમાં આવેલ શિક્ષકના મકાનના પણ સળિયા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. રાત્રે ઉપર સૂતા હતા, બરાબર, મહેમાન આવ્યા, મા કાકી આવું બધા ઉપર સૂતા હતા. સવારે ઉઠ્યા તો તાળો બધા તૂટી ગયા હતા અને સવારમાં પોલીસને બધી જાણ કરી અને બધું દાદ દાગીના બધું લઈ ગયા છે. સોનાની વીંટી, સોનાનો દોરો, સોનાનું મંગળસૂત્ર, સોનાના બે ઓમ છે, 3 લકી છે, ચાંદીની શેરો અને વંદના ચાંદીનું એ આવે છે. અંદાજે કેટલી ચોરી થઈ? અંદાજે લગભગ 1,00,000ની થઈ છે. રોકડ રકમ 2,000 જેવું લઈ ગયા. પાલનપુર શહેરના વડલીવાડા પરા વિસ્તારમાં સેવાભાવી યુવાનના આકસ્મિક નિધનના પગલે સમગ્ર વિસ્તાર શોકમગ્ન બન્યો છે. મોડીસા તાલુકાના રાણપુર ગામના વતની અને પાલનપુરને કર્મભૂમિ બનાવનાર અરવિંદ નામના યુવાનની અણધારી વિદાયથી સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગયો હતો. સદગતની અંતિમ યાત્રાને 2 દિવસ બાદ પાલનપુર શહેરના વડલીવાડા પરા વિસ્તારમાં જાગૃતિ યુવક મંડળ દ્વારા શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સદગતની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. અરવિંદભાઈ માટે અમે એટલું કહીએ કે અરવિંદભાઈ દરેક સમાજના મિત્રો માટે, દરેક ભાઈ માટે, નાનો હોય કે મોટો હોય, સૌને મદદરૂપ થતો, એના માટે અમે શું કહીએ. ગમે તે સમાજનો મિત્ર આવે કે અરવિંદભાઈ મારે આ વસ્તુની જરૂર છે, તો એ માણસ દોડીને કામ કરતો. આજે અમને એની ઘણી ખોટ પડી છે. અરવિંદભાઈને પ્રભુ એના આત્માને શાંતિ આપે, એનો આત્મા કદી દુઃખી ન થાય. અમે મિત્રો એને હર પલ યાદ કરીશું, કદી એ ન ભૂલાય એવી યાદ આપીને ગયો છે. સગા ભાઈ કરતાં અધિક રહેવાવાળો આ મારો મિત્ર અમને કદી અમે નહીં ભૂલીએ. એનો શોર્ટ ટાઈમમાં એવું જીવન જીવીને ગયો છે કે નાના તેમજ મોટા પરિવારજનો તો સદા યાદ રાખશે, પણ અમે મિત્રો પણ કદી એને જિંદગીમાં પણ ભૂલવાના નથી. બીજું તો અરવિંદભાઈ માટે જેટલું કહીએ એટલું ઓછું છે. ભગવાન એની આત્માને સદાય માટે શાંતિ અર્પે એવી વિનંતી કરું છું. ડી એટલે ડીસા, ડી એટલે ડુપ્લિકેટ, કંઈક એવી જ છાપ બનતી જઈ રહી છે બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેરની. કેટલાક લાલચુ વેપારીઓએ ડીસાનું નામ બદનામ કરવામાં પાછું વળીને જોયું નથી. આવા તત્વોના લીધે ડીસાના તમામ વેપારીઓ બદનામ થાય છે. લોકો વેપારીઓને શંકાની નજરથી જોતા હોય છે. કેમ કરે છે ભેળસેળ અને શા માટે થાય છે ચીજ વસ્તુઓનું ડુપ્લિકેટિંગ? જોઈએ આ ખાસ અહેવાલ. બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા શહેરમાં નકલી ઘી, તેલ અને મસાલાનો કારોબાર ખૂબ જ ધૂમ પ્રમાણમાં ચાલે છે અને તેના છેડા છેક અમદાવાદ સુધી લાંબા થયેલા છે. ડીસા શહેર રાજસ્થાનની સરહદને અડીને આવેલું શહેર છે અને તેના લીધે રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં વેપારીઓ ડીસા આવીને ખરીદી કરતા હોય છે. ત્યારે આ વેપારીઓને નકલી ઘી, તેલ અને મસાલા પધરાવીને ડીસાના કેટલાક વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. વાત કરવામાં આવે ડીસા શહેરમાં ચાલતા નકલી ઘીની, તો ડીસા શહેરમાં આવેલા જીઆઈડીસી વિસ્તારમાં અનેક સ્થળો પર નકલી ઘીનું ઉત્પાદન થતું હોવાની લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે વાતમાં કંઈક તો દમ હશે અને અવારનવાર ડીસામાંથી નકલી ઘી ઝડપાઈ જવાની ઘટનાઓ સામે આવતી જ હોય છે. ડીસામાં પણ કંઈક આવું જ છે અને હવે તો ડીસા શહેરના કેટલાક વેપારીઓએ સ્ટાન્ડર્ડ કંપનીના લેબલોનું ડુપ્લિકેટિંગ શરૂ કરી દીધું છે.
લોકો સ્ટાન્ડર્ડ કંપનીના માર્કાના આધારે ઘી અથવા તેલની ખરીદી કરતા હોય છે, પરંતુ લોકોને આવું હલકી ગુણવત્તાવાળું ઘી પધરાવવામાં આવી રહ્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને નાણાં કમાવાની લાઈમાં ડીસાના આવા કેટલાક વેપારીઓએ તો ભગવાનને પણ બક્ષ્યા નથી. કાયદાથી બચવા માટે આવા વેપારીઓએ હવે ભગવાનના નામનો સહારો લઈને એકદમ નીચલી કક્ષાએ પહોંચી ગયા છે. ડીસામાં અસંખ્ય બ્રાન્ડો એવી છે કે જે પૂજન ઓઇલના નામે નોન એડિબલ એટલે કે અખાદ્ય પદાર્થ લખીને નકલી ઘીનો કારોબાર ચલાવી રહી છે. હવે તમે પણ વિચારો, ભગવાનને હંમેશા ભક્તો પવિત્ર ચીજ વસ્તુઓ ધરાવતા હોય છે, ત્યારે આવા વેપારીઓ દ્વારા પૂજન ઓઇલના નામે જે ઘી પધરાવવામાં આવી રહ્યું છે કે જેની પર નોન એડિબલ એટલે કે અખાદ્ય લખેલું હોય તેવા પદાર્થ ભગવાનને કેવી રીતે પધરાવી શકાય? આ તો એક રીતે ધાર્મિક લાગણીઓ દુભાવવાનું કામ થઈ રહ્યું છે. જે વસ્તુઓનો ઉપયોગ ખાવામાં જ ન થઈ શકે તો તેને ભગવાન સામે કેવી રીતે ધરી શકાય? વાત અહીં ઘીની છે. કદાચ ધૂપ અથવા અગરબત્તીની હોય તો સમજી શકાય કે તેનો ઉપયોગ ખાદ્ય સામગ્રીમાં ઉપયોગ ન થઈ શકે, પરંતુ આપણી સંસ્કૃતિઓ તો હંમેશા સદીઓથી ભગવાનને શુદ્ધ અને પવિત્ર દેશી ઘીમાંથી જ દીવા થતા હોય છે. આ ઉપરાંત યજ્ઞમાં પણ શુદ્ધ અને પવિત્ર સામગ્રીઓ જ વપરાતી હોય છે. ત્યારે આ વેપારીઓ જે રીતે પૂજન ઓઇલ લખીને બિંદાસપણે લોકોની આંખોમાં ધૂળ ઝોંકીને લોકોના આરોગ્યની સાથે ચેડા કરવા ઉપરાંત ધાર્મિક લાગણીઓ પણ દુભાવી રહ્યા છે. પૂજન ઓઇલ લખવાથી ડબ્બામાંનું ઘી પવિત્ર નથી થઈ જવાનું, કારણ કે આ વેપારીઓએ તેનું મેન્યુફેક્ચર કરીને તેના પર નોન એડિબલનો માર્કો લગાવીને લોકોને પધરાવી રહ્યા છે. આ સમગ્ર વાત પરથી એવું જણાય છે કે દારૂને જો એક બોટલમાં ભરીને તેના પર ગંગાજળ લખી દેવામાં આવે તો તેનો મતલબ એ ન થાય કે ગંગાજળ બની જાય. આવું જ કંઈક અત્યારે ડીસામાં નકલી ઘીના વેપારીઓ કરી રહ્યા છે કે જે નકલી ઘી પર પૂજન ઓઇલ લખીને લોકોને પધરાવીને કદાચ કાયદામાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી સહિત અન્ય અધિકારીઓએ આ બાબતે ગંભીર વિચાર કરવો જરૂરી છે, કારણ કે આ રીતની છટકબારીથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરાય તે હરગીજ ચલાવી શકાય નહીં. આ ઉપરાંત નાની નાની વાતોમાં મોટા મોટા આંદોલન કરતા ધર્મના ઠેકેદારોને પણ શું આ બાબતમાં ધર્મનું થતું અપમાન નથી દેખાતું? કેમ આવા સંગઠનો ચૂપ છે? કે પછી આમાં કોઈ રાજકીય લાભ નથી તેના માટે આ ઠેકેદારો ચૂપ બેઠા છે? ખરેખર ધર્મની મોટી મોટી વાતો કરતા આવા લોકોએ આ બાબત પર પણ ગંભીર બનવું જોઈએ કે જેથી કરીને ધર્મની આડમાં ચાલી રહેલા આ ગોરખ ધંધાને અટકાવી શકાય. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. અક્ષર પુરુષોત્તમ પ્રમુખ સ્વામીજી મહારાજને ડીસા અને ધાનેરામાં અપાઈ શ્રદ્ધાંજલિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ધાનેરાના ભક્તો દ્વારા ગાયત્રી મંદિરમાં પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. વિશ્વ વંદનીય સંત વિભૂતિ એવા પ્રભુ સમાન પ્રમુખ સ્વામીજીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જોઈએ આ અહેવાલ. ભારતની ભૂમિ એ સંસ્કૃતિની ભૂમિ છે, સંસ્કારોની ભૂમિ છે અને બલિદાનની ભૂમિ છે. આ ભારતના ખોળામાં અનેક મહાન વીર પુરુષ અને સંત મહાત્મા રમીને મોટા થયા છે અને પોતાના કામથી ભારત માતાના માતૃના પ્રેમનો બદલો સમાજના ઉદ્ધારનું કામ કરીને આપ્યો છે. આવા જ સંત જેને ભગવાન સમાન ગણીને આજે આખું જગત તેમને યાદ કરી રહ્યું છે, આવા સંત શ્રી પ્રમુખ સ્વામીએ પોતાના જીવનકાળ દરમિયાન ભારત સહિત વિશ્વના અલગ અલગ દેશમાં 1100 મંદિરનું નિર્માણ કર્યું છે.
સાધુના જીવન થકી સમાજના ઉદ્ધાર માટે હંમેશા જાગૃત રહેતા પ્રમુખ સ્વામીએ યુવા મંડળ, બાલ મંડળ, સત્સંગ મંડળની સ્થાપના કરી લાખો યુવાનોને વ્યસન મુક્ત કર્યા છે. આરોગ્ય માટે હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. ગૌશાળા શૈક્ષણિક સંકુલ થકી શિક્ષણની જ્યોત જગાવી છે. સમાજ માટે કરવાનું એ ધામમાં ગયા ત્યાં સુધી સમાજ માટે કરવાનું શરૂ રાખ્યું. છેલ્લી સ્થિતિ સુધી એમણે સમાજને માટે પોતાનો શ્વાસોશ્વાસનો પ્રત્યેક શ્વાસ એના માટે એમણે વાપર્યો છે. એમણે જોયું નથી, મનુષ્યને તો સાચવ્યા પણ પશુઓ નહીં સાચવ્યા. જ્યારે 86, 87, 88 ની સાલમાં ભૂકંપ હતો, એટલે જ્યારે દુષ્કાળ પડેલો, એ વખતે રાજકોટ પાસે એક રતનપર ગામમાં ગુજરાત સરકારે પશુ ઢોરવાડો ઊભો કરેલો. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધારેલા અને બધું જોતા હતા, વ્યવસ્થાપકો સમજાવતા હતા. વાછડાઓ એક જગ્યાએ હતા, ત્યાં ગયા એટલે વાછડાઓ પ્રમુખ સ્વામીની ફરતે ફરતે ફરવા લાગ્યા. એમાં કોઈ ચમત્કાર નહોતો કે કૃષ્ણ ભગવાન આવ્યા છે એટલે વાછડા ફરે છે, એવું કંઈ નહોતું. પૂછ્યું કે કેમ ફરે, તો કે 5 દિવસથી ભૂખ્યા છે, ખાવાનું મળ્યું નથી, એટલે કોઈ પણ મુલાકાતી આવે એની પાછળ પાછળ જાય છે. પ્રમુખ સ્વામીનું હૃદય એમના ગુરુધામમાં ગયા ત્યારે પણ આંસુ નથી પડ્યું, આ વાછડાને જોઈને એમનું આંસુ આવી ગયું. અને તરત ગોંડલ ફોન કર્યો કે આપણી પાસે જેટલું ઘાસ હોય બધું અત્યારે અહીંયા મોકલી આપો, અહીંયા જરૂર છે. એક એમને પશુ, અબોલ પશુ પ્રત્યે પણ આ ભાવના રહી છે. આપણે ગૌરવ લઈ શકીએ કે એ નજીકમાં મોટી ગૌશાળાઓ પણ થયેલી છે. તારીખ 13-8-2016 ના રોજ ભક્તિનો સંદેશ ફેલાવનાર સ્વામી પ્રભુમાં લીન થયા. ભારત અને વિશ્વના અનેક દેશમાં પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. જ્યારે ધાનેરાના ભક્તો દ્વારા ગત સાંજે ગાયત્રી મંદિરમાં પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી, જેમાં ધાનેરા શહેર તેમજ તાલુકામાંથી મોટા પ્રમાણમાં ભક્તો હાજર રહ્યા હતા. ધાનેરા ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, તબીબ ડૉક્ટર MS અગ્રવાલ, જિલ્લા ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત પ્રમુખ સ્વામીજીના દર્શન કરી વિડીયો મારફતે તેમના જીવન ચરિત્રના દર્શન કર્યા હતા. આવેલા મહાનુભાવો દ્વારા પ્રમુખ સ્વામીના કરેલા કામો અને ભારતની ઉન્નતિની ગાથા કહી હતી. એક ક્રાંતિ ગાયત્રી પરિવાર પણ લાવી રહ્યું છે. ડગલે ને પગલે ડરી ડરીને જીવવું, જે વ્યક્તિના જીવનમાં ધર્મ હોય એ નિર્ભય હોય, એ તો સંવેદનશીલ હોય, એ જીવન બીજાના માટે કામ આવે એવું હોય, એવો સંદેશ પ્રમુખ સ્વામીજી મહારાજે આપણને આપ્યો છે. આ કાર્ય કરવા માટે આપણે પણ ક્યાંક નિમિત્ત બનીએ તો એ ભગવાનની આપણા ઉપર કૃપા હશે. આવી વિભૂતિ આપણી વચ્ચે નથી, પણ એમણે જે કંઈ જ્યોત જલાવી છે, કેવા કેવા લોકોને તૈયાર કરીને મોકલ્યા, 1100 મંદિરો બનાવવા, નાનું કામ નથી આ ભગીરથ કામ. આવનારી આવતીકાલ આ રાષ્ટ્રની ઉજ્જવળ બનાવશે એમાં આપણે યોગદાન કરીએ. પ્રમુખ સ્વામીનો એક જ સંદેશ અને એક જ વાત, બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ, બસ આ જ વાતને પકડી રાખી આજે આખું વિશ્વ પ્રમુખ સ્વામીને વંદન કરે છે, નમન કરે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે વિજય રૂપાણી આવી રહ્યા છે પાલનપુર. આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લીધી મુલાકાત. ખેલ મહાકુંભ કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ. કોંગ્રેસની પ્રદેશ કક્ષાની ટીમે કરજા ગામની લીધી મુલાકાત. સિવિલમાં ઘાયલ પરિવારને પાઠવી સાંત્વના. કલેક્ટરને આવેદનપત્ર સોંપી દલિત પરિવારને અન્યત્ર ખસેડી જમીન આપવા કરી માંગ. થરાદમાં નર્મદા નહેરના બાબુઓને સણસણતો તમાચો. ખેડૂતો જાતે જ કરી રહ્યા છે કેનાલ રિપેરિંગ. 30,000 ભેગા કરીને સરકારી કામ જાતે ઉપાડ્યું. દાંતીવાડા ડેમમાંથી યુવકની મળી લાશ.
પરિવારજનોએ હત્યાની આશંકા કરી વ્યક્ત. પાલનપુરના વડલીવાળા પરા વિસ્તારમાં સેવાભાવી યુવાનના નિધન બાદ નવરાત્રી કાર્યક્રમ કરાયો મોકૂફ. દિવંગત આત્માને પાઠવાઈ શ્રદ્ધાંજલિ. ડીસામાં ભગવાનને છેતરી રહ્યા છે ભેજાબાજો. કેમિકલથી બનતા પૂજન ઘીનું ઉત્પાદન ધમધમ્યું. નવરાત્રીમાં હજારો લીટર ઠલવાશે ડુપ્લિકેટ ઘી ચાચર ચોકમાં. ધર્મના ઠેકેદારો મૌન. અક્ષર પુરુષોત્તમ પ્રમુખ સ્વામીજી મહારાજને ડીસા અને ધાનેરામાં અપાઈ શ્રદ્ધાંજલિ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.